हेलो फ्रेंड्स, केम ठंडा भाई आई केसर यूट्यूब चैनल में हूँ आई केसर आपनो हार्दिक स्वागत करू छु। मित्रों, आना पहला आपने परमाणवीय त्रिज्या आयनीय त्रिज्या नो ऑलरेडी अभ्यास करी चुक्या छे। आजना लेक्चर में आपने आयनीकरण एन्थाल्पी नी वात करवाना छे। आयनीकरण एन्थाल्पी शू छे, आयनीकरण एन्थाल्पी कोना ऊपर आधार राखे छे अने आयनीकरण एन्थाल्पी में समूह अने आवर्त में केवी जुदी जुदी अनियमितता जोवा मळे छे તેનો આપણે અભ્યાસ કરીશું। આયનીકરણ એન્થાલ્પી, આયનમાં રૂપાંતર કરવા માટે જરૂરી એન્થાલ્પી। મિત્રો, આયનીકરણ એન્થાલ્પી એટલે તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન અથવા એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી એવી ઓછામાં ઓછી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે। પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કે ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આપણે ઇલેક્ટ્રોન સરળતાથી આપમેળે દૂર ન થતો, તેને ઉર્જા આપીને દૂર કરવામાં આવે છે। ઉર્જા આપીને ઇલેક્ટ્રોનને દૂર કરીએ છીએ એટલે આયનીકરણ એન્થાલ્પી એ ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહી શકાય અને તેની કિંમત હંમેશા કેવી હશે? ધન હશે, તેનું મૂલ્ય ધન હશે। અને ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જાનું મૂલ્ય છે તે કિલો જુલ પ્રતિ મોલ એકમમાં દર્શાવવામાં આવે છે। હવે જોઈએ આયનીકરણ એન્થાલ્પીના કેટલાક ફંડામેન્ટલ પાઠ। સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા, એક ઇલેક્ટ્રોન અથવા તો એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જાને આયનીકરણ ઉર્જા શક્તિ કે એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે। તો ને એકમ અથવા એને રિપ્રેઝેન્ટેશન જો કરીએ તો રિપ્રેઝેન્ટેશન આ રીતે કરી શકાય। તટસ્થ પરમાણુ માંથી તેનો આયન બનાવવા માટે એકમ પેલા જોયા, એકમ અને તેનું મૂલ્ય, તેનો એકમ મિત્રો કિલો જુલ પ્રતિ મોલમાં દર્શાવવામાં આવે છે અને તેનું મૂલ્ય હંમેશા ધન મૂલ્ય હોય છે। તેની રાશિ કેવી છે? ધન રાશિ કે ધન મૂલ્ય તરીકે લેવામાં આવે છે। હવે આયનીકરણ એન્થાલ્પીના જો આપણે સ્ટેપ લખીએ તો આયનીકરણ એન્થાલ્પીમાં આ તટસ્થ પરમાણુ છે તેમાંથી એક ઇલેક્ટ્રોનને આપણે દૂર કરીએ તો હંમેશા આ ધન આયન બને। શું બને? ધન આયન। આ ઇલેક્ટ્રોનને દૂર કરેલો આપણે દર્શાવ્યો છે। ફરીથી આપણે એક હજી ઇલેક્ટ્રોનને દૂર કરીએ તો M2+ આયન બનશે, જેને આપણે રિપ્રેઝેન્ટ આનાથી કરી શકાય। હજી એક ઇલેક્ટ્રોનને દૂર કરીએ તો M3+ આયનમાં રૂપાંતર થશે, જેને રિપ્રેઝેન્ટ આ રીતે કરી શકાય। હવે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની એન્થાલ્પીને આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔIH1 થી દર્શાવીએ છીએ। આ દ્વિતીય ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ΔIH2 અને તૃતીય ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ΔIH3 થી દર્શાવવામાં આવે છે। ΔIH1, H2 અને H3 થી તેને દર્શાવવામાં આવે છે। હવે આ પરમાણુઓ જે છે આ વાયુ સ્વરૂપના પરમાણુના ઇલેક્ટ્રોનને આપણે દૂર કરીએ તો પ્રથમ સ્ટેપમાં હવે થશે શું? જુઓ કે મહેજા પરમાણુ એ તટસ્થ પરમાણુ છે અને આ તેનું કેન્દ્ર, પછી એક ઇલેક્ટ્રોન દૂર થયેલ પરમાણુ જે છે એના ઇલેક્ટ્રોનને દૂર કરતા થોડી ઘણી ત્રિજ્યા ઘટે, ફરીથી પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરતા ત્રિજ્યા હજી ઘટશે અને હજી પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરતા ત્રિજ્યા ઘટશે। એટલે કે મિત્રો, તેની ત્રિજ્યામાં ઘટાડો થાય છે। કેન્દ્રનો અસરકારક ઝેડ ઇફેક્ટિવ, બરાબર, ત્રિજ્યા ઘટે, ઝેડ ઇફેક્ટિવ છે એ વધે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોનનું આકર્ષણ બળ વધે, પરમાણુ સંકોચન થાય, આકર્ષણ બળ વધે એટલે ΔIH ની કિંમતમાં વધારો થશે। એટલે કે પ્રથમમાંથી દ્વિતીય, દ્વિતીયમાંથી તૃતીય માં આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો આયનીકરણ એન્થાલ્પીની કિંમત
खूब वधारे आपवी पड़े, कारण के जेम जेम केंद्र अने इलेक्ट्रॉन वच्चे नुं अपाकर्षण बल वधे छे तेम एवा इलेक्ट्रॉन ने सरळताथी आपणे दूर करी शकता नथी, तेने इलेक्ट्रॉन ने दूर करवा माटे खूब वधारे ऊर्जानी जरूर पड़ती जोवा मळशे, एटले वधारे ऊर्जानी जरूर पड़शे। હવે એ ઉર્જાની જરૂર માટે આપણે લઈએ કે આયનીકરણ એન્થાલ્પી કોની વધારે, તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી થશે ડેલ્ટા આઈ એચ 1 કરતા ડેલ્ટા આઈ એચ 2, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની કિંમત વધે, તેના કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીની કિંમત વધે, અને સો ઓમ જેમ આગળ આગળ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે, આયનીકરણ એન્થાલ્પીની કિંમત આ રીતે વધતી જોવા મળે। આ સ્ટેપ છે એમ માંથી એમ પ્લસ આયન, તેને આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ, આ છે પ્રથમ મૂલ્ય, આ જે છે દ્વિતીય અને આ તૃતીય, તો કોના સંદર્ભમાં, તો તટસ્થ પરમાણુના સંદર્ભમાં, આ વાયુ તટસ્થ પરમાણુ હોય તેના સંદર્ભમાં વાત છે, વાયુ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, એટલે તમે લખી શકો કે વાયુ તટસ્થ પરમાણુ, વાયુ તટસ્થ પરમાણુથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આ દર્શાવવામાં આવે, તેને 1 2 અને 3 થી દર્શાવીશું। આના સંદર્ભમાં પ્રથમ આયનીકરણ, આના સંદર્ભમાં દ્વિતીય આયનીકરણ, અને આના સંદર્ભમાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવશે। અને મિત્રો આ ખૂબ આઈએમપી એક ટોપિક છે, એક્ઝામમાં ઘણી વખત આમાંથી કોમ્પિટિટિવમાં પણ પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ આપણે એને યાદ રાખીશું। હવે બીજી વાત એવું કીધું કે આપણે નીચેમાંથી કઈ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ, વધુ આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી અને વધુ મૂલ્ય જોઈએ, સૌથી વધુ અને સૌથી ઓછું, આ પીરિયોડિક ટેબલની પહેલા આપણે વાત કરી લઈએ, આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 18 ના તત્વોની છે, કારણ કે તેની પૂર્ણ અષ્ટક રચના શું છે, પૂર્ણ અષ્ટક રચના મિત્રો ધરાવે છે, પૂર્ણ અષ્ટક રચના ધરાવતા હોવાથી તેવા ઇલેક્ટ્રોનને આપણે સરળતાથી દૂર કરી શકતા નથી। જ્યારે સૌથી ઓછું મૂલ્ય એ સમૂહ એકના તત્વ છે આલ્કી તત્વ, આલ્કી તત્વમાં બાહ્ય કોષમાં અથવા સંયોજકતા કોષમાં એક ઇલેક્ટ્રોન હોય, આ એક ઇલેક્ટ્રોન આપણે સરળતાથી ઓછામાં ઓછી એન્થાલ્પી આપીને દૂર કરી શકીએ છીએ, માટે સૌથી ઓછી એ આલ્કલી અને સૌથી વધુ થશે એ સમૂહ 18 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી। હવે નીચેના મેથી નીચેના પૈકી સૌથી વધુ ડેલ્ટા એચ જણાવો, આવો પ્રશ્ન આપણને પૂછે, કોઈ પણ એલિમેન્ટ લીધેલું પીરિયોડિક ટેબલનું કોઈ પણ એલિમેન્ટ લેવામાં આવે તો એના માટેના સ્ટેપ આપણને આ રીતે દર્શાવી શકે, ઈ પ્લસ માંથી ઈ ટુ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન, ઈ માંથી ઈ પ્લસ અને પ્લસ ઇલેક્ટ્રોન, અહીંયા આપણને આપ્યું છે ઈ થ્રી માંથી E4 અને પ્લસ ઇલેક્ટ્રોન, અને અહીંયા આપણને આપે E2 માંથી E3 અને પ્લસ ઇલેક્ટ્રોન। જો મિત્રો ઇલેક્ટ્રોન આપણે કોન્સ્ટન્ટ લખીએ તો તેવી ઉપર અથવા નીચે પ્લસ માઇનસ સ્વરૂપે દર્શાવી શકાય, અથવા તો જમણી તરફ અહીંયા પ્લસ થી દર્શાવવામાં આવે, તો આયનીકરણ એન્થાલ્પી શું છે કે જેમ ધન વીજભાર વધે, જેમ ધન વીજભાર વધે એમ આયનીકરણ એન્થાલ્પી વધે, તો એક આ વસ્તુ આપણે યાદ રાખવું, પોઝિટિવ વીજભાર વધે તેમ ડેલ્ટા આઈ એચ ના મૂલ્યમાં વધારો થાય, અથવા તો જેમ ત્રિજ્યા ઘટે એમ ડેલ્ટા આઈ એચ ની કિંમત વધે। તો જો આયા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે તેની કિંમત કેવી હશે, ઓછી હશે, આ ડેલ્ટા આઈ એચ 1, આયા જે છે ડેલ્ટા આઈ એચ 2, અહીંયા 3 અને અહીંયા 4, તો સૌથી હાયેસ્ટ વેલ્યુ કોની હોય, ચોથા સ્ટેપમાં 3 માંથી ચોથા સ્ટેપમાં રૂપાંતર કરવા માટે હોય। હવે આપણે જોઈએ તેને અસર કરતા કેટલાક પરિબળો, આવર્ત અને સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીની વાત, આકર્ષાયેલો હોવાથી એને
दूर करवा माटे मेक्सिमम एन्थाल्पी रिक्वायर थाय। उपरांत जो शील्डिंग असर नी आपणे वात करता होय तो नी शील्डिंग असर घटे शा माटे? तो के एक ज आवर्त मां आवर्तक्रम बदलातो नथी एटले शील्डिंग असर घटशे। शील्डिंग असर घटे एटले आयनीकरण एन्थाल्पी नी किंमत ऑलरेडी वधती जोवा मळे। तो आना माटेनो ए लॉजिकल वात छे। शील्डिंग असर केवी कक्षको माटे नू मूल्य वधु जोवा मळे। कक्षक माटे शील्डिंग इफेक्ट, आ शील्डिंग इफेक्ट जे छे कक्षक मां जोईए। कक्षक मां शील्डिंग इफेक्ट मित्रों कक्षक नी अंदर शील्डिंग अक्षक मां जे छे आपणे जोईए तो एस कक्षक मां सौथी वधारे शील्डिंग असर जोवा मळे। कारण के गोळ आकार छे, केन्द्र थी नजीक, केन्द्र थी सौथी वधारे नजीक एस कक्षको तो तेमां शील्डिंग असर ए ओछी जोवा मळे। कारण के कवच एमां ओछामां ओछी कवच होय एटले शील्डिंग असर ओछी जोवा मळे। ત્યારબાદ આપણે પી કક્ષક ની વાત કરીએ। પી કક્ષક કેન્દ્ર થી થોડેક દૂર એટલે શિલ્ડિંગ અસર તેની વધરી। ડી કક્ષક જે છે તેનાથી દૂર અને એફ કક્ષક તેનાથી દૂર, તો આ રીતે એસટીડીએફ મુજબ શિલ્ડિંગ અસર જે છે એ જોવા મળશે। એટલે કે શિલ્ડિંગ અહીંયા ઓછી, શિલ્ડિંગ અસર ઓછી, અહીંયા વધી વધી વધી, આ રીતે જે છે કેન્દ્ર થી દૂર જવાના સંદર્ભની વાત છે। આ શિલ્ડિંગ અસરમાં વધારો થતો જોવા મળે। હવે આવર્ત બે ના તત્વોનો જો આપણે ગ્રાફ દોરીએ સ્ટડી કરીએ તો આવર્ત બે ના તત્વમાં આવી અનિયમિતતા જોવા મળે છે। શિલ્ડિંગ અસર વધે છે પણ અમુક જગ્યાએ જે છે શિલ્ડિંગ અસરમાં આ કક્ષકને લઈને ફેરફાર જોવા મળે છે, તેનો આપણે ગ્રાફ રિપ્રેઝન્ટ કરીએ આવર્ત બે ના તત્વો। તો મિત્રો આવર્ત બે ના તત્વની અંદર परमाणु क्रमांक छे z અને આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા આઈ છે। એના વિરુદ્ધનો જો આપણે ગ્રાફ દોરીએ તો સૌપ્રથમ જે છે એ આવર્ત નંબર 2 માં બેરિલિયમ થી આપણે સ્ટાર્ટઅપ કરી શકીએ કે બેરિલિયમ બોરોન એવા તત્વોથી આપણે એને સ્ટાર્ટ કરી શકીએ। લિથિયમ બેરિલિયમ અને બોરોન થી આપણે જો સ્ટાર્ટઅપ કરીએ તો લિથિયમ ત્યારબાદ બેરિલિયમ પરમાણુ ક્રમાંક વધે છે તો એન અચળ રહેવાથી તેના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થશે વધારો થાય, સરળતાથી એને દૂર કરી શકાતો નથી। ત્યારબાદ આપણે લઈએ બોરોન, તો બોરોનનું મૂલ્ય મિત્રો આમ વધવું જોઈએ જો પ્રેક્ટિકલી જુઓ તો બોરોનનું મૂલ્ય વધવું જોઈએ પણ ઘટે છે। પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, તો બે અનિયમિતતા જોવા મળે। બેરિલિયમ પછી 5 નંબર બોરોનમાં આયનીકરણ એન્થાલ્પી વધવાને બદલે ઘટી, જો આની આયનીકરણ એન્થાલ્પીની કિંમત આય છે તો જસ્ટ એના નીચે છે, બોરોનની કિંમત તેનાથી નીચે છે। સેમ નાઇટ્રોજન અને ઓક્સિજનમાં પણ અનિયમિતતા જોવા મળે। નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પીની કિંમત આયા છે તો ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીની કિંમત તેનાથી મૂલ્ય ઓછું જોવા મળે છે। શા માટે આવું થાય? આપણે તો કીધું કે ઝેડ વધતા આયનીકરણ એન્થાલ્પી વધે, અહીંયા તો અનિયમિતતા જોવા મળી, તો એ અનિયમિતતાનો આપણે સ્ટડી આ કક્ષકોને આધારિત કરી। હવે બેરિલિયમ અને બોરોનની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીએ તો બેરિલિયમ બોરોનની ઇલેક્ટ્રોન રચના આવી થશે। બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 અને બોરોન પરમાણુ ક્રમાંક 5, 1s2 હિલિયમ પછી 2s2 અને 2p1, જ્યારે હિલિયમ 1s2 2s2। બેરિલિયમ એ એસ કક્ષકમાં છે, એસ કક્ષક કેવી હોય છે ગોળાકાર, અણુ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક, કેન્દ્રથી નજીક અને આ કક્ષક કેન્દ્રથી દૂર, માટે શિલ્ડિંગ અસર અહીંયા વધુ, શિલ્ડિંગ અસર વધે તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય ઘટે, કારણ કે શિલ્ડિંગ અસર વધુ, શિલ્ડિંગ અસર વધે અહીંયા શિલ્ડિંગ અસર ઘટે અને આયનીકરણ એન્થાલ્પીની શિલ્ડિંગ અસર વધુ હોવાથી ઓછી થાય અને ડેલ્ટા આર એચ ની કિંમત વધે।
हवा इलेक्ट्रॉन ने सरलताथी आपणे दूर करी शकशुं नहीं, केंद्रथी वधारे नजीक होवाथी तेने दूर करवा माटे वधारे आयनीकरण एन्थाल्पीनी जरूर पड़े, माटे बेरिलियमनी आयनीकरण एन्थाल्पी वधु होय अने बोरोननी टोपी कक्षकना इलेक्ट्रॉन ने सरलताथी दूर करी शकाय एटले प्रथम आयनीकरण एन्थाल्पीनुं हुं याद करुं। प्रथम आयनीकरण एन्थाल्पी छे मित्रों, प्रथम आयनीकरण एन्थाल्पी ए बेरिलियमनी वधे बोरोननी घटे, पछी द्वितीय आयनीकरण एन्थाल्पी कोनी वधारे हशे बोरोननी, कारण के 2s ना इलेक्ट्रॉन ने युग्मित इलेक्ट्रॉन छे के आपणे सरळताथी दूर करी शकीए नहीं, आमा s1 नो अयुग्मित इलेक्ट्रॉन सरळताथी दूर करी शकाय। जाके आउबाउ पोली अने हुंडरा नियम अने कक्षकोमां ऊर्जानी स्थिरता विषय चेप्टर नंबर 2 मां अभ्यास कर्यो तो ए लॉजिकल अहीं लागू पड़शे। माटे प्रथम आयनीकरण एन्थाल्पी खास आ स्टेटमेंट जो हुं लखुं छुं, प्रथम आयनीकरण एन्थाल्पी माटे हुं लखुं छुं बेरिलियमनी वधु होय बोरोन करता, आ 2s नो इलेक्ट्रॉन ए युग्मित इलेक्ट्रॉन छे, ए सरळताथी दूर न थाय 2p नो एक इलेक्ट्रॉन सरळताथी दूर थाय। हवे द्वितीय आयनीकरण एन्थाल्पी नी जो वात करवामां आवे डेल्टा ih, तो आ किंमत बदलाय छे અને આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ આઈપી છે, સેકન્ડ માટે ટેક્સ્ટમાં એક જ એક સેકન્ડ માંથી પૂછીને કોમ્પિટિટિવ એક્ઝામ માં પૂછે એટલે આ ક્રમ ઊંધો થઈ રહે માટે ખાસ યાદ રાખજો। સેકન્ડ આયનીકરણ એન્થાલ્પી એ છે એ બેરિલિયમ ની ઓછી હોય બોરોન ની વધુ હોય। હવે ઇલેક્ટ્રોન રચના જુઓ, સેકન્ડ આયનીકરણ એન્થાલ્પી માટે આ બેરિલિયમ પાસે ઇલેક્ટ્રોન એક છે 2s1, એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે 2s1 આવશે અને આ પ્લસ આયન જો આપણે એમ પણ લખી શકાય કે પ્લસ એટલે મેટેન્શન, એક એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે 2s1, આ એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો પણ આયા ઇલેક્ટ્રોન રચના કેવી પ્રાપ્ત કરી 2s2, હવે 2s2 યુગ્મિત ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે મેક્સિમમ ઊર્જાની જરૂર પડે એઝ કમ્પેર્ડ ટુ લોક અનપેર ઇલેક્ટ્રોન અયુગ્મિત, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ એટલે સેકન્ડ આયનીકરણ એન્થાલ્પી બોરોન ની વધે બેરિલિયમ ની વધે। પછી જો આપણે આગળ વિચાર કરીએ થર્ડ આયનાઇઝેશન એન્થાલ્પી ની, તો થર્ડ આયનાઇઝેશન એન્થાલ્પી ફરીથી બેરિલિયમ ની વચ્ચે 2s2 ઇલેક્ટ્રોન આવી જાય આ 2s1 થઈ જાય એટલા માટે બરાબર। તો આ તે વાત પહેલી અનિયમિતતા ની, હવે જે દ્વિતીય અનિયમિતતા શું છે, નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે તેનો પણ આપણે સ્ટડી કરી લઈએ। દ્વિતીય અનિયમિતતા નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે છે કે ફર્સ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી ની જો વાત કરવામાં આવે तो प्रथम आयनीकरण एन्थाल्पी नाइट्रोजन नु आपणे पासे इलेक्ट्रोनीय बंधारण लखीए तो नाइट्रोजन हीलियम पछी आवशे 2s2 n 2p 3 3 ने 2 5 ने 2 7 અને ઓક્સિજન 8 નંબર એની અંદર આપણે 2s2 અને 2p 4 આ 2s ને આપણે ઇલેક્ટ્રોનિક રિપ્રેઝન્ટેશન કરીએ તો 2px અને y અને z એનાથી રિપ્રેઝન્ટ કરી શકાય, એક એક ઇલેક્ટ્રોન આવશે 1 2 અને 3। આ કક્ષક કેવી છે, ચેપ્ટર નંબર 2 મુજબ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક અને સૌથી સ્થાયી કક્ષક છે, સ્થાયી કક્ષક, તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે માટે તેની આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH એ વધશે। હવે ઓક્સિજન માટેની વાત કરીએ તો ઓક્સિજન ની અંદર પણ આપણી પાસે સેમ 2px કક્ષક 2py કક્ષક એન્ડ 2pz કક્ષક છે, એક ઇલેક્ટ્રોન બીજો ત્રીજો ઇલેક્ટ્રોન અને ચોથો ઇલેક્ટ્રોન એ 2px2 ની અંદર છે। આવતો પોલી અને હુંડના નિયમ પ્રમાણે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક પછી ચોથો ઇલેક્ટ્રોન, તો આ બંને 2p3 અને 2p4 માંથી બંને કક્ષકમાંથી કઈ કક્ષકની ઊર્જા સૌથી વધુ, તો કે અર્ધપૂર્ણ ભરાયેલી, ત્યારબાદનો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા છે જે આ કક્ષકની સ્થિરતા p કક્ષકની સ્થિરતા ઘટાડી દેશે, અથવા બીજું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળનું મૂલ્ય વધી જાય, બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળના મૂલ્ય વધારે હોવાથી કક્ષક જે છે એની સ્થિરતા ઘટે અને તેવા ઇલેક્ટ્રોન ને આપણે સરળતાથી દૂર કરી શકાય। ઇલેક્ટ્રોન નું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ બળનું મૂલ્ય વધે
अपाकर्षण बल नु मूल्य डेल्टा आई एच घटे अथवा ओछू वधारे जरूर पड़े माटे प्रथम आयनीकरण एन्थालपी जो फर्स्ट आयनाइजेशन एन्थालपी ने आपणे वात करी छे डेल्टा आई एच वन अने पछी आपणे ए पण जोईए के डेल्टा आई एच टू डेल्टा आई एच वन ए नाइट्रोजन करता नाइट्रोजन नी वधु होय ऑक्सीजन करता बराबर नाइट्रोजन ने ऑक्सीजन वच्चे फर्स्ट आयनाइजेशन एन्थालपी माटे वात छे હવે સેકન્ડ આયનાઇઝેશન એન્થાલ્પી ની વાત કરો તો એ પી ટુ છે અને આ કેટલી છે પી થ્રી નાઇટ્રોજન અને ઓક્સિજન નાઇટ્રોજન માં આવશે પી ટુ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયેલે પી ટુ બરાબર આ પ્લસ અને આ પ્લસ અને અહીં આવશે પી થ્રી ટુ પી થ્રી તો ટુ પી થ્રી એ સ્ટેબિલિટી એક ઇલેક્ટ્રોન દૂર કરો ટુ પી થ્રી થાય એની સ્ટેબિલિટી વધી જાય એટલે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય એટલે આ ચેન્જ કો થશે તો મિત્રો બસ આયનીકરણ એન્થાલ્પીમાં આટલું આપણે ઇનફ છે આગળ ફરીથી આપણે મળીશું નેક્સ્ટ ટોપિકમાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી